નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મળવાથી ડરવું શું કામ? મૃત્યુથી ડરવાનું કારણ આપણું અજ્ઞાન છે. જે પરમાત્માને આ સુંદર ઉપમાન અને પર સ્વામિત્વ સ્થાપવા પ્રયત્ન કરે છે એને છોડવા ઈચ્છતો નથી. તે પોતાની મૂર્ખતાના કારણે દુઃખી થાય છે. પોતાના મૃત્યુ વખતે એ વાતનું દુઃખ થાય છે કે આ અમૂલ્ય જીવનનો સદુપયોગ ના કર્યો. આળસના કારણે, દેશને મોડા પહોંચવાના કારણે, જ્યારે ગાડી ચૂકી જવાય છે એના કારણે જે ભારે નુકસાન થાય છે એના વિચાર કરી કરીને આશુ મનુષ્ય પસ્તાય છે. અને પોતાને જે ઠપકો આપે છે તે મૃત્યુ વખતે પણ એવો જ પ્રાશ્ચાતાપ થાય છે. માણસને લાગે છે કે માનવ જીવન જેવી અમૂલ્ય સંપત્તિ મેં નકામી બાબતોમાં વેડફી નાખી, એનો સદુપયોગ ના કર્યો, એનો જેટલો લાભ લઈ શકાય તેટલો ના લીધો. જો આપણે જીવનની ક્ષણોનો સદુપયોગ કરીએ, એક એક ઘડીનો ઉપયોગ આત્મકલ્યાણ માટે, સાચા સ્વાર્થ માટે કરીએ તો પછી મૃત્યુ ગમે ત્યારે આવે છતાં કોઈ પ્રાશ્ચાતાપ કે દુઃખ નહીં થાય. મૃત્યુથી ડરશો નહીં, એનાથી ડરવાની કોઈ કારણ નથી. ડરવાની બાબત છે આપણો ખોટો આપણા કાર્યો તરફ જો શ્રદ્ધા જાગૃતતા રહીએ તો આપણા માટે મૃત્યુ કષ્ટદાયક નહીં બને. અખંડ જ્યોતિ, એપ્રિલ 1950, પેજ નંબર 46, અને શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય માતા.